હાય, હું રોહન છું. શું તમે મને જણાવી શકો છો કે તમે કમ્પ્યુટર દ્વારા કેવા પ્રકારની સેવા પૂરી પાડી શકો છો? ઓ, ચોક્કસ. હું ગીતા છું અને જે પ્રમાણે તમે જુઓ છો તે મુજબ મારી પાસે કમ્પ્યુટર ઇન્ટરનેટ સુવિધા સાથે છે. આનો ઉપયોગ કરીને હું તમને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરી શકું છું, જેમ કે રેલવે ટિકિટો નોંધાવવી, વિવિધ પ્રકારની માહિતી શોધવી, વીજળી અને મોબાઈલ ફોનના બિલ ભરવા, બેંકની લેવડ દેવડ કરવી, પેન કાર્ડ, પાસપોર્ટ અને વગેરે માટે અરજી કરવી. ખરેખર? શું એનો અર્થ એમ કે અમારા ગામના લોકોએ આવા બધા કામ માટે શહેરમાં મુસાફરી કરીને જવાની જરૂર નથી? ના, તેમણે તેમ કરવાની જરૂર નથી. જો ગામડાઓને ઇન્ટરનેટ સુવિધા સાથે કમ્પ્યુટર સેવા માટે તૈયાર કરવામાં આવે છે તો તે ગામના લોકોને આ બધી સેવાઓ મેળવવા માટે શહેરમાં મુસાફરી કરીને જવાની જરૂર નથી. અરે વાહ, આ તો બહુ જ સરસ કહેવાય. આ ખરેખર ખૂબ જ ઉત્તેજનાત્મક છે. મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે આ ગામના લોકો આ વિશે સાંભળશે ત્યારે તેઓ હું અત્યારે જેટલો ઉત્તેજક છું તેટલા જ ઉત્તેજિત બનશે. ચોક્કસ, તમારે તેમની સાથે આ વેચવાની જરૂર છે. હાય, મારું નામ રામપ્રસાદ છે. તમે કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડી શકો છો? શું તમે મને મારા વીજળી બિલના નાણા શહેરમાં ગયા વગર ગામમાંથી જ ભરી દેવામાં સહાય કરી શકો છો? મારે હંમેશા બિલ ભરવા માટે અઘરી પરિસ્થિતિઓમાં મુસાફરી કરવી પડે છે. હા, ચોક્કસ, તમે તમારા વીજળી બિલના નાણા અહીંયાથી જ એટલે દૂર ગયા વગર ભરી શકો છો. ખરેખર એ ખૂબ જ મદદરૂપ બનશે. શું તમે પાકની બજાર કિંમત વિશેની માહિતી પણ કોમ્પ્યુટરથી પૂરી પાડી શકો છો? હા, ચોક્કસ. કમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ જોડીને બજારની હાલની કિંમત વિશે માહિતી હું તમને પૂરી પાડી શકું છું. તે તો ખૂબ જ અદ્ભુત છે. શું આપણે આ બધી જ સેવાઓ ગામમાં જ મેળવી શકીએ છીએ? હા, ઇન્ટરનેટ જોડાણ સાથે તમે બધી જ પ્રકારની માહિતી ગામમાંથી જ મેળવી શકો છો. મેં એવું સાંભળ્યું છે કે આજકાલ ઇન્ટરનેટ મોબાઈલ ફોનમાં પણ ઉપલબ્ધ હોય છે. શું તે સાચું છે? હા રોહન, માત્ર મોબાઈલ ફોનમાં જ નહીં, આજકાલ ઘણા બધા લોકો ટેબ્લેટ અથવા સ્માર્ટફોન ઇન્ટરનેટ જોડાણ સાથે વિવિધ હેતુઓ માટે વાપરે છે. આ ખૂબ જ રસપ્રદ લાગે છે. શું તમે મને કમ્પ્યુટર, મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ વિશે વધુ શીખવી શકો છો? ચોક્કસ રોહન, કૃપા કરીને બેસી જા અને હું તને કમ્પ્યુટર, સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ વિશે બધું શીખવીશ. તમે બાકીના લોકો પણ અહીંયા બેસી જઈ શકો છો કે જેથી હું તમને આ ડિજિટલ સેવાઓ વિશે વધુ કહી શકું. સૌથી પહેલા ચાલો આપણે શીખીએ કે કમ્પ્યુટર શું છે. કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક સાધન છે કે જેનો ડેટા અને માહિતીનો સંગ્રહ કરવા માટે અને પ્રક્રિયા કરવા માટે વાપરવામાં આવે છે. આપણે કમ્પ્યુટર વડે શું કરી શકીએ છીએ? કમ્પ્યુટર દ્વારા તમે તમારા કુટુંબ અને મિત્રો કે જે માઇલો દૂર રહે છે તેમની સાથે જોડાઈ શકો છો, માહિતીનો સંગ્રહ કરી શકો છો, રેલવે ટિકિટ્સ નોંધાવી શકો છો, બેંક ખાતું વાપરી શકો છો, રમતો રમી શકો છો, સંગીત સાંભળી શકો છો અને ચલચિત્ર જોઈ શકો છો. ચાલો આપણે વિવિધ ભાગો અને કમ્પ્યુટરના ઉપયોગો વિશે શીખીએ. કમ્પ્યુટર બે ભાગમાં વેચાયેલું છે, હાર્ડવેર અને સોફ્ટવેર. કમ્પ્યુટર અને તેની સાથે જોડાયેલા બધા સાધનોને હાર્ડવેર કહેવામાં આવે છે. સોફ્ટવેર એ સૂચનાઓનું જૂથ છે કે જેને કમ્પ્યુટર કાર્ય પૂરું કરવા માટે અનુસરે છે. શું તેનો અર્થ એ છે કે બધા જ આઇકોન કે જે સ્ક્રીન ઉપર દેખાય છે તે સોફ્ટવેર છે? હા રોહન, સોફ્ટવેર એ કમ્પ્યુટરનો કાર્યક્રમ છે જેનો ઉપયોગ આપણે વિવિધ કાર્ય કરવા માટે કરી શકીએ છીએ. ચાલો આપણે હવે વિભિન્ન સાધનો વિશે શીખીએ કે જે કમ્પ્યુટર બનાવે છે. કમ્પ્યુટરમાં ત્રણ વિભિન્ન ઘટકોનો સમાવેશ થાય છે, ઇનપુટ સાધન, પ્રોસેસિંગ સાધન અને આઉટપુટ સાધન. ઇનપુટ સાધનો, જેમ ટ્રેક્ટરને ડીઝલ અથવા પેટ્રોલની જરૂર છે ચાલવા માટે, તે જ રીતે કમ્પ્યુટરને ડેટા, સૂચના અથવા માહિતી દાખલ કરવા માટે સાધનની જરૂર પડે છે કે જેથી તે કાર્ય કરી શકે.
સાધનો કે જેનો ઉપયોગ ડેટા, સૂચનાઓ અથવા માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે વાપરવામાં આવે છે તેને ઇનપુટ સાધનો કહેવામાં આવે છે. આ ચિત્રોને જુઓ, તેઓ કેટલાક ઇનપુટ સાધનો છે કે જેઓને કોમ્પ્યુટર સાથે વાપરવામાં આવે છે. આ ઇનપુટ સાધનો છે પેન ડ્રાઈવ, માઉસ, કીબોર્ડ, સીડી અને માઇક્રોફોન. કીબોર્ડ અને માઉસ પ્રાથમિક ઇનપુટ સાધનો છે. તે ટાઈપરાઈટર જેવું જ દેખાય છે. કીબોર્ડમાં અપવાદ એ છે કે તેમાં વધારાની કી આવેલી હોય છે. હા, સામાન્ય કી ઉપરાંત તેમાં સંખ્યાકીય કીપેડ અને કેટલીક ખાસ કી પણ આવેલી હોય છે. શું તમે મને કહી શકો છો કે ખાસ કી શાને માટે વાપરવામાં આવે છે? સાંખ્યકીય કીબોર્ડ તમને સંખ્યા દાખલ કરવામાં મદદરૂપ બનશે, જેનું કીબોર્ડ કેલ્ક્યુલેટર જેવું જ છે. આ નેવિગેશન કી છે. તેઓ તમને મોનિટર ઉપર પેજને જોવામાં મદદ કરે છે. પેજ અપ કી કર્સર અને ટેક્સ્ટના દ્રશ્ય ભાગને સ્ક્રીન ઉપર પ્રોગ્રામમાં ઉપર ખસેડે છે. પેજ ડાઉન કી કર્સર અને ટેક્સ્ટના દ્રશ્ય ભાગને સ્ક્રીન ઉપર પ્રોગ્રામમાં નીચે ખસેડે છે. હોમ કી કર્સરને દસ્તાવેજની શરૂઆતમાં લઈ જાય છે. એન્ડ કી કર્સરને ટેક્સ્ટની લીટીમાં છેલ્લે લઈ જાય છે. આ ત્રણ કીને એડિટિંગ કી કહેવામાં આવે છે. તેઓ કમ્પ્યુટર ઉપર ડોક્યુમેન્ટને એડિટ કરવામાં મદદ કરે છે. ઇન્સર્ટ બટન્સ ઇન્સર્ટિંગ ટેક્સ્ટ અને ઓવરરાઇટિંગ ટેક્સ્ટની વચ્ચે ટોગલ થાય છે. મોટાભાગના ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં ડિલીટ બટન્સ ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં ટેક્સ્ટના એક જ કેરેક્ટરને ડિલીટ કરે છે, જમણી તરફ. બેકસ્પેસ કી ટેક્સ્ટ એડિટિંગ પ્રોગ્રામમાં ટેક્સ્ટના એક જ કીને ડિલીટ કરે છે, ડાબી તરફ. આ ચાર એરો કી શા માટે વાપરવામાં આવે છે? આ ચાર એરો કીને ડિરેક્શન કી કહેવામાં આવે છે. ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં અપ એરો કર્સરને ઉપર લઈ જાય છે. ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં ડાઉન એરો કર્સરને નીચે લઈ જાય છે. ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં લેફ્ટ એરો કર્સરને ડાબી તરફ લઈ જાય છે અને રાઇટ એરો ટેક્સ્ટ એડિટિંગ કાર્યક્રમમાં કર્સરને જમણી તરફ લઈ જાય છે. શું તમે F1 થી F12 કી જુઓ છો? તેમને ફંક્શનલ કી કહેવામાં આવે છે. આ કી ચોક્કસ નિર્ધારિત કાર્ય કરે છે, જેનો આધાર કયો કાર્યક્રમ ચાલુ છે તેની ઉપર રહેલો છે. એસ્કેપ કી મોટા ભાગના કાર્યક્રમમાં હાલમાં ચાલુ પ્રક્રિયાને દૂર કરે છે. કંટ્રોલ અને ઓલ્ટરનેટ કી ફંક્શનલ મોડિફાયર કી છે, કે જે ચોક્કસ પ્રવૃત્તિ અને માઉસ ફંક્શનને મોટા ભાગના કાર્યક્રમોમાં બદલે છે અથવા સુધારે છે. વિન્ડોઝ કી વિન્ડોઝ સ્ટાર્ટ મેનુને ચાલુ કરે છે, જે ટાસ્ક બાર ઉપર સ્ટાર્ટ બટનને ક્લિકિંગ કરવા જેવું છે. અત્યાર સુધી આપણે કીબોર્ડમાં વિવિધ કી વિશે શીખ્યા છે. ચાલો હવે આપણે માઉસ વિશે શીખીએ. માઉસ એ પોઇન્ટિંગ સાધન છે. તેને પોઇન્ટ કરવા માટે અને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર વ્યવહાર કરવા માટે વાપરવામાં આવે છે. જેવું માઉસ ખસે છે કે તરત જ તમે માઉસની ગતિની દિશામાં નાનો એરો સ્ક્રીન ઉપર ખસતો જોશો. એ એરોને પોઇન્ટર કહેવામાં આવે છે. આ પોઇન્ટર ડેટા અથવા સૂચના કોમ્પ્યુટરને પ્રોસેસિંગ માટે પૂરી પાડે છે. માઉસ પાસે બે બટન છે, ડાબું અને જમણું. તેમાં બે બટન્સની વચ્ચે સ્ક્રોલ વ્હીલનો પણ સમાવેશ છે, જે તમને ડોક્યુમેન્ટ્સ અને વેબ પેજીસની વચ્ચે વધુ સરળતાથી ખસવામાં મદદ કરે છે. લેફ્ટ બટનને એક વખત ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર ચોક્કસ કાર્યક્રમ પસંદ થાય છે. માઉસના લેફ્ટ બટનને બે વખત ઝડપથી ક્લિક કરવાથી તમે પસંદ કરેલા કાર્યક્રમમાં જઈ શકો છો. માઉસના રાઇટ બટનને ક્લિક કરવાથી મેનુને ખોલશે. સ્ક્રોલ વ્હીલ સ્ક્રીન ઉપર પેજને ઉપર અથવા નીચે ખસેડવામાં આપણને મદદ કરે છે. પ્રોસેસિંગ ડિવાઇસ દાણામાંથી કુશકીને અલગ પાડીને અથવા દાણાને ભાંગીને ઘઉં મેળવવા માટે દળવાની ઘંટી વાપરવામાં આવે છે, જે પ્રોસેસિંગ મશીન તરીકે ઓળખાય છે. તે જ રીતે સાધનો કે જે કોમ્પ્યુટરમાં માહિતીના સંગ્રહ અને સેવ કરવાનું નિયંત્રણ કરે છે તે પ્રોસેસિંગ સાધનો છે.
માહિતી કે જેને કોમ્પ્યુટર પ્રોસેસર અથવા સીપીયુ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે અને તે માહિતી કોમ્પ્યુટર મેમરી અથવા રેમમાં સેવ કરે છે. જેમ થ્રેશર વાપરીને દાણામાંથી સરીકણા અલગ કરવામાં આવે છે તે આઉટપુટ મશીનનું ચિત્ર બતાવે છે. તે જ રીતે સાધન કે જેને આપણે કોમ્પ્યુટર સાથે વાપરીએ છીએ રિઝલ્ટને ડિસ્પ્લે કરવા માટે તેને આઉટપુટ સાધન કહેવામાં આવે છે. મોનિટર એ સૌથી સામાન્ય આઉટપુટ સાધન છે. મોનિટર એ સ્ક્રીન છે કે જે આઉટપુટ દર્શાવે છે, જેવા કે શબ્દો, સંખ્યાઓ અને ગ્રાફિક. મોનિટર બે પ્રકારના હોય છે, કેથોડ રે ટ્યુબ સીઆરટી અને ફ્લેટ પેનલ ડિસ્પ્લે. પ્રિન્ટર કોમ્પ્યુટર દ્વારા પ્રોસેસ કરેલા ડેટા લે છે, જેને સોફ્ટ કોપી કહેવામાં આવે છે, અને તેની હાર્ડ કોપી આપે છે. સોફ્ટ કોપી એ કોમ્પ્યુટર ઉપર દેખાતી છબી અથવા ટેક્સ્ટ ફાઇલ છે, જ્યારે હાર્ડ કોપી એ તેની છાપેલી આવૃત્તિ છે. ત્રણ પ્રકારના પ્રિન્ટરો છે, ઇન્જેક્ટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. સ્પીકર એ આઉટપુટ સાધન છે, જેના દ્વારા આપણે અવાજ સાંભળીએ છીએ. સ્પીકર વગર તમે સંગીત, શ્રાવ્ય સામગ્રી વગેરે સાંભળી શકશો નહીં. હેડફોન્સ અવાજનું આઉટપુટ કમ્પ્યુટર મારફતે આપે છે. તેઓ સ્પીકર જેવા જ છે, માત્ર ફેર એટલો છે કે તેને કાન ઉપર પહેરી શકાય છે, તેથી માત્ર તે એક જ વ્યક્તિ એક સમયે આઉટપુટ સાંભળી શકશે. પ્રોજેક્ટર આઉટપુટ સાધન છે કે જેના દ્વારા ટેક્સ્ટ અથવા છબી ફ્લેટ સ્ક્રીન ઉપર દેખાય છે. પ્રોજેક્ટર ઘણી બધી વખત મીટિંગમાં અથવા પ્રેઝન્ટેશન કરવા માટે વાપરવામાં આવે છે. તે ઘણા બધા લોકોને ડિસ્પ્લે દ્રશ્ય કરાવી શકે છે. અત્યાર સુધી આપણે વિવિધ ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ સાધનો વિશે શીખ્યા. ચાલો આપણે હવે આ આનંદની પ્રવૃત્તિમાં ભાગ લઈએ. દીદી, કોમ્પ્યુટર બધો જ ડેટા ક્યાં સંગ્રહ કરે છે? જેમ તારું મગજ ઘણી બધી અગત્યની બાબતોને મગજમાં રાખવા માટે મદદ કરે છે, તેમ જ કોમ્પ્યુટર ડેટાને, જેને કોમ્પ્યુટર મેમરી કહેવાય છે, તેમાં સંગ્રહ કરવામાં મદદ કરે છે. કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી આવેલી છે, પ્રાથમિક અથવા મુખ્ય મેમરી અને સેકન્ડરી મેમરી. મુખ્ય અથવા પ્રાથમિક મેમરી ખૂબ જ ઝડપી છે, તેને રેમ કહેવામાં આવે છે, જેનો અર્થ છે રેન્ડમ એક્સેસ મેમરી અથવા RAM, RAM. કોમ્પ્યુટરની ઝડપ રેમ ઉપર આધારિત છે. ડેટા અને સૂચનાઓ મુખ્ય મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે, કે જ્યાંથી તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા CPU-માંથી પાછું મેળવી શકાય છે. પ્રોસેસિંગ રિઝલ્ટ માટે રેમ એ મેમરી છે કે જેમાં બધા જ પ્રોગ્રામને સંગ્રહિત કરવામાં આવેલા છે. કોમ્પ્યુટરની ઝડપ રેમ ઉપર આધારિત છે. કેશે મેમરી એ રેમનો એક ભાગ છે અને પ્રોસેસની ઘણી જ નજીક છે. તેનો ઉપયોગ પ્રોસેસિંગ ઝડપને સુધારવા માટે વાપરવામાં આવે છે. પ્રાથમિક મેમરી એ મર્યાદિત છે, જેથી અમર્યાદિત ડેટાનો સંગ્રહ કરવા માટે આપણે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરીએ છીએ. કોઈપણ ડેટા અથવા કાર્યક્રમ કે જેને સેકન્ડરી મેમરીમાં રાખવામાં આવે છે, તેને રેમમાં કોપી કરવાની જરૂર છે, કારણ કે કોમ્પ્યુટર ડેટાને સેકન્ડરી મેમરીમાંથી સીધું જ પ્રોસેસિંગમાં લઈ શકાતું નથી. આ બધા કેટલાક સાધનો છે કે જે સેકન્ડરી મેમરી તરીકે કામ કરે છે. પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને DVD. આમ કોમ્પ્યુટર તેની મેમરીમાં કેવી રીતે ડેટાનો સંગ્રહ કરે છે? કોમ્પ્યુટર બધી જ માહિતી માત્ર બે આંકડાઓ 0 અને 1 સંગ્રહ કરે છે. એક જ બાઇનરી આંકડો જે છે 1 અથવા 0, જેને બિટ કહેવામાં આવે છે. 8 જૂથને બાઇટ કહેવામાં આવે છે. ટેબલ જુઓ, ઓપ્શન કોઠાને જુઓ, તે બિટ્સ અને બાઇટ્સ વચ્ચેનો સંબંધ બતાવે છે. સૂચનાઓ કે જેનો ઉપયોગ હાર્ડવેરને નિયંત્રિત કરવા માટે અને ટાસ્કને પૂરો કરવા માટે વાપરવામાં આવે છે, તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. સોફ્ટવેર પ્રોગ્રામ એ તબક્કાવાર આયોજન કરેલ સૂચનાઓનું જૂથ છે કે જે કોમ્પ્યુટરને શું કરવું અને કેવી રીતે કરવું તેની દોરવણી આપે છે. બે પ્રકારના સોફ્ટવેર છે, એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર. પ્રોગ્રામ કે જે સીધો જ કોમ્પ્યુટર હાર્ડવેર સાથે જોડાયેલો છે તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે.
કોમ્પ્યુટર ચલાવવા માટે તમારે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે, જે સિસ્ટમ સોફ્ટવેર છે. આપણે આગળ વધીએ તે પહેલા ચાલો આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ. ગીતા, આ બધું ખૂબ જ રસપ્રદ છે. મેં પહેલા ક્યારેય કોમ્પ્યુટર વાપર્યું નથી. શું તમે મને બતાવી શકો છો કે કેવી રીતે કોમ્પ્યુટરને સેટઅપ કરી શકાય છે અને કામ કરી શકાય છે? હા કાકા, ચોક્કસ હું તમને દરેક બાબત સમજાવીશ. પહેલા મને તમને કોમ્પ્યુટરના વિવિધ ભાગોનો પરિચય આપવા દો. આ મોનિટર છે, તે ટીવી જેવું છે અને તેનો ઉપયોગ સ્ક્રીન ઉપર આઉટપુટને ડિસ્પ્લે કરવા માટે થાય છે. આ સિસ્ટમ યુનિટ બોક્સ છે, તેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા સીપીયુ આવેલા છે. સીપીયુ એ કોમ્પ્યુટરનું મગજ છે. આ કીબોર્ડ અને માઉસ છે, તે બંને કમ્પ્યુટર સાધનો છે જેના વડે આપણે કોમ્પ્યુટરમાં ડેટા નાખી શકીએ છીએ. કોમ્પ્યુટરને જોડવા માટે સૌથી પહેલા કોમ્પ્યુટરને ડેસ્ક ઉપર મૂકો, ત્યારબાદ સિસ્ટમ યુનિટને મોનિટર પાસે ગોઠવો. સિસ્ટમ યુનિટના પાછળના ભાગને જુઓ. વિવિધ સાધનોને જોડવા માટે તેની પાસે બધા જ જોડાણ સ્લોટ્સ આવેલા છે. હવે તમે આ રીતે મોનિટરને સિસ્ટમ યુનિટ સાથે જોડી શકો છો. સિસ્ટમ યુનિટના વિડિયો પાર્ટને VGA પાર્ટ કહે છે. VGA કેબલના એક છેડાને સિસ્ટમ યુનિટના વિડિયો પોર્ટ સાથે જોડો અને બીજા છેડાને મોનિટર સાથે જોડો. કીબોર્ડ આ બેમાંથી એક પ્રકારના કનેક્ટર સાથે જોવા મળે છે, PS/2 કનેક્ટર અથવા USB કનેક્ટર. સિસ્ટમ યુનિટ સાથે કીબોર્ડને જોડવા માટે સિસ્ટમ યુનિટ પોર્ટ સાથે આપવામાં આવેલા કનેક્ટરને જોડો. કોમ્પ્યુટર માઉસ ત્રણ જુદા જુદા મોડેલના કનેક્ટર સાથે જોવા મળે છે, PS/2 કનેક્ટર, USB કનેક્ટર અથવા સીરિયલ કનેક્ટર. માઉસને જોડવા માટે સિસ્ટમ યુનિટમાં આપવામાં આવેલા યોગ્ય પોર્ટમાં કનેક્ટરને દાખલ કરો. તે જ રીતે જો તમે પ્રિન્ટરને કોમ્પ્યુટર સાથે જોડવા માંગો છો તો માત્ર આપવામાં આવેલ કનેક્ટરને દાખલ કરો, જે આ બેમાંથી એક પ્રકારનો હશે, પેરેલલ પોર્ટ અથવા સિસ્ટમ યુનિટનો USB પોર્ટ. આભાર ગીતા. હવે આપણે કેવી રીતે કોમ્પ્યુટરને ઇલેક્ટ્રિક બોર્ડના મેઇન્સ સાથે જોડવું જોઈએ? એકદમ સહેલું છે. ડેસ્કટોપ કોમ્પ્યુટર બે પાવર સપ્લાય કેબલ સાથે આવે છે. પહેલું, સિસ્ટમ યુનિટમાં પાવર સપ્લાય પ્લગમાં એક પાવર સપ્લાય કેબલને જોડો અને બીજા કેબલને મોનિટરમાં પાવર સપ્લાય પોર્ટ સાથે જોડો. ત્યારબાદ બંને કેબલોને સ્વિચ બોર્ડના પાવર પ્લગ સાથે અથવા આપવામાં આવેલ UPS સાથે જોડો. તમે હવે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો. શું તમે અમને બતાવી શકો છો કે કોમ્પ્યુટરને કેવી રીતે ચાલુ કરી શકાય? હા ચોક્કસ. કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે માત્ર આ પગલાઓને અનુસરો. પ્રથમ, બંને સિસ્ટમ યુનિટ અને મોનિટરના પાવર સપ્લાયને સ્વિચ ઓન કરો. ત્યારબાદ સિસ્ટમ યુનિટનું પાવર બટન દબાવો અને ત્યારબાદ મોનિટરને ચાલુ કરો તેનું પાવર બટન દબાવીને. હવે થોડી ક્ષણો માટે રાહ જુઓ. જુઓ, મોનિટર ઉપર ડિસ્પ્લે દેખાઈ રહ્યું છે. આ બૂટ સ્ક્રીન છે. ધીમેથી તમે જોઈ શકો છો કે બધા સોફ્ટવેર લોડ થઈ ચૂક્યા છે. હવે કોમ્પ્યુટર ઉપયોગ કરવા માટે તૈયાર છે. આભાર ગીતા. સૌથી પહેલી વખત મેં કોમ્પ્યુટર જોયું છે અને તેને કેવી રીતે ચાલુ કરવું તે પણ શીખી લીધું છે. હા, આભાર દીદી, અમને કોમ્પ્યુટર વિશે બધું જ કહેવા બદલ. હવે શું તમે મને મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ વિશે પણ વધુ શીખવી શકો છો? ચોક્કસ રોહન, હું તને બતાવીશ કે કેવી રીતે મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરી શકાય. અરે હા, હું પણ આ સાધનો વિશે શીખવા માંગુ છું. ઓકે, ચાલો આપણે મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ્સના જુદા જુદા ઘટકો, કાર્યો અને એપ્લિકેશન્સ ઉપર એક નજર નાખી લઈએ. જે પ્રમાણે તમે જાગૃત છો તે મુજબ મૂળ મોબાઈલ ફોન એ એક સાધન છે કે જેના વડે તમે કોલ કરી શકો છો અને મેળવી શકો છો, ટેક્સ્ટ મેસેજ મોકલી અને મેળવી શકો છો વગેરે. આધુનિક મોબાઈલ ફોનમાં ઘણા બધા વધારાના લક્ષણો જેવા કે વેબ બ્રાઉઝર, ગેમ્સ, કેમેરા, વિડીયો પ્લેયર અને નેવિગેશનલ સિસ્ટમ પણ આવેલી છે. આવા ફોનને સ્માર્ટફોન્સ પણ કહેવામાં આવે છે.
કેટલાક મોબાઈલ ફોન્સમાં બે સિમ કાર્ડ્સ પણ ફિટ કરેલા હોય છે, તેમને ડ્યુઅલ સિમ ફોન પણ કહેવામાં આવે છે. મોબાઈલ ફોનના વિવિધ ભાગોને જુઓ. ગીતા, શું મને મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ અને બેટરી કેવી રીતે નાખી શકાય એ બતાવી શકે છે? ચોક્કસપણે કાકા, માત્ર આ પગલાઓને અનુસરો. સૌ પહેલા ફોનને બંધ કરો અને ત્યારબાદ પાછળનું કવર ખોલો. ત્યારબાદ જો બેટરી ફોનમાં છે તો તેને કાઢી લો. ત્યારબાદ સિમ સ્લોટમાં સિમ નાખો. ત્યારબાદ ફોનમાં બેટરી પાછી મૂકો. સૌથી છેલ્લે બેક કવર પાછું બંધ કરો અને ફોનને ફરીથી ચાલુ કરો. આભાર ગીતા, હું જ્યારે ફોનની બેટરી ચાર્જ કરું છું ત્યારે પણ મને તકલીફ પડે છે. ચિંતા ના કરશો, જ્યારે બેટરી ચાર્જ કરીએ છીએ ત્યારે માત્ર નીચેના પગલાને અનુસરો. દિવાલની પિનમાં સૌથી પહેલા ચાર્જરને નાખો. ત્યારબાદ ચાર્જરને ફોન સાથે જોડો. થોડા સમય પછી જ્યારે તમારો મોબાઈલ ફોન બેટરી ફૂલ બતાવે ત્યારે ચાર્જરને ફોનમાંથી કાઢી લો અને ત્યારબાદ દિવાલની પિનમાંથી. મોબાઈલ ફોનમાં કેવી રીતે કીને લોક અને અનલોક કરવી તે પણ મને બતાવવા દો. આપણે શા માટે કીને લોક કરવી જોઈએ? કાકા, જો તમે લાંબા સમય સુધી ફોનનો વપરાશ નથી કરવાના તો કીને લોક કરવી તે હંમેશા સારું છે. તેથી આ પગલાઓ છે. કીને લોક કરવા માટે મેનુને સિલેક્ટ કરો અને ત્યાર પછી સ્ટાર કી દબાવો. હવે આપણે તેને કેવી રીતે અનલોક કરી શકીએ છીએ? અનલોક કરવા માટે માત્ર અનલોક બટનને દબાવો અને ત્યારબાદ સ્ટાર કી દબાવો. મારી પાસે આ નવો મોબાઈલ ફોન છે અને હું એ જાણતો પણ નથી કે તેના ફીચર્સ કેવી રીતે જોવા. તમે આ રીતે તેના ફીચર્સ જોઈ શકો છો. પહેલા મેન્યુ બટનને દબાવો અથવા ટચ કરો. બધા જ ફીચર્સ કે જે ઉપલબ્ધ છે તે દેખાશે. ત્યારબાદ પછીના વ્યૂમાં જવા માટે બેક બટનને દબાવો અથવા ટચ કરો. હોમ સ્ક્રીન ઉપર પાછા જવા માટે ફોન ઉપર હોમ આઇકોન કાં તો બટનને દબાવો અથવા ટચ કરો. મૂળ ફોન અથવા ટચ સ્ક્રીન ફોનની રિંગટોન બદલવા માટે નીચેના પગલાઓ અનુસરો. મૂળ ફોન માટે પહેલા મેનુને અને ત્યારબાદ સેટિંગ્સને પસંદ કરો. ત્યારબાદ ટોન્સને સિલેક્ટ કરો અને ત્યારબાદ રિંગટોનમાં સ્ક્રોલ કરીને જાઓ. ત્યારબાદ ગેલેરી ખોલવા માટે સ્ક્રોલ કરો. રિંગટોનની યાદી દેખાશે. તમારી પસંદગીની રિંગટોન ઉપર ક્લિક કરીને હવે તમે તેને પસંદ કરી શકો છો. ટચ સ્ક્રીન ફોનમાં પહેલા હોમ કીને ટચ કરો અને ત્યારબાદ મેનુ કી, ત્યારબાદ પર્સનલાઇઝેશન કી અને ત્યારબાદ સેટિંગ્સ, પ્રોફાઇલ સેટિંગ્સ ટચ કરો. ત્યારબાદ ફોન રિંગટોનને અથવા નોટિફિકેશન રિંગટોનને ટચ કરો. ત્યારબાદ રિંગટોન યાદીમાંથી સ્ક્રોલ કરો અને તમે જેને વાપરવા માંગો છો તે રિંગટોનને સિલેક્ટ કરો. ત્યારબાદ ઓકેને ટચ કરો. હું મારા ફોનમાં એલાર્મ સેટ કરવા માંગુ છું. શું તમે મને વહેલી સવાર માટે એલાર્મ સેટ કરવામાં મદદ કરી શકો છો? તમે નીચેના પગલાઓને અનુસરીને તમારી જાતે જ તે કરી શકો છો. મૂળ ફોનમાં પહેલા મેનુ સિલેક્ટ કરો, ત્યારબાદ એપ્લિકેશન્સ અને ત્યારબાદ એલાર્મ ક્લોક. ત્યારબાદ સેટ ધી અલાર્મ, ત્યારબાદ સેવને સિલેક્ટ કરો. જો તમે એલાર્મને રિપીટ કરવા ઈચ્છો છો તો ઓપ્શન્સને સિલેક્ટ કરો. ત્યારબાદ રિપીટ ડેઝ અને ડેઝને સિલેક્ટ કરો અને ત્યારબાદ ડનને સિલેક્ટ કરો. ટચ સ્ક્રીન ફોનમાં નીચેના પગલાઓને અનુસરો. પહેલા મેનુને ટચ કરો, ત્યારબાદ ક્લોકને ટચ કરો, ત્યારબાદ અલાર્મને ટચ કરો, ત્યારબાદ સેટ ધી અલાર્મ ટાઈમ, ત્યારબાદ સેવને ટચ કરો. દીદી, શું તમે હવે અમને ટેબ્લેટ વિશે શીખવી શકો છો? હા ચોક્કસ, હું હવે તેના ઉપર જ આવું છું. ટેબ્લેટ એ નાનું સાધન છે કે જે સ્માર્ટફોન અથવા લેપટોપ અથવા કમ્પ્યુટર જેવું જ છે. આજકાલ ટેબ્લેટ્સ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે લાવવા લઈ જવામાં અને ફીચર્સમાં સરળ છે. તેનો ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા, ઈમેલ ચકાસવા, પુસ્તકો ડાઉનલોડ કરવા અને વાંચવા, ગેમ્સ રમવા, વિડીયો જોવા અથવા માહિતીને ગોઠવવા માટે ઉપયોગ થઈ શકે છે. જુદા જુદા પ્રકારના ટેબ્લેટ્સ અહીંયા તેમના થોડા છે.
બુકલેટ એ ટેબ્લેટ પીસીનું સાદામાં સાદું સ્વરૂપ છે, જે પુસ્તક જેવું જ દેખાય છે. આ સાધનમાં બંને બાજુ ડિસ્પ્લે હોય છે અને બંને સ્ક્રીનમાં ટચ સ્ક્રીન ફંક્શનાલિટી હોય છે. આ સાધનમાં હસ્તાક્ષર ઓળખ સોફ્ટવેર હોય છે, જે તમને સ્ક્રીન ઉપર લખવા દે છે, જેમ તમે કાગળ ઉપર લખો છો તેમ. સ્લેટ એ સૌથી સામાન્ય અને સૌથી સરળતાથી વાપરી શકાય તે પ્રકારનું ટેબ્લેટ પીસી છે. તે સામાન્યપણે મનોરંજનના ઢાબા તરીકે વાપરવામાં આવે છે. મૂવી જોવા માટે, વેબ દ્વારા બ્રાઉઝ કરવા માટે, વિડીયો જોવા માટે, વિડીયો કોલ કરવા માટે અને મિત્રો સાથે વાત કરવા માટે. ઇન્વર્ટેબલ ટેબ્લેટ્સ લગભગ હાલના લેપટોપ જેવું જ દેખાય છે. મુખ્ય તફાવત એ છે કે તે ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે મળે છે અને 180 ડિગ્રીએ ઘુમાવી શકાય છે. હાઇબ્રિડ ટેબ્લેટ્સમાં સામેલ છે સ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ્સના શ્રેષ્ઠ લક્ષણો. હાઇબ્રિડ ટેબ્લેટ અલગ કરી શકાય તેવા કીબોર્ડ સાથે મળે છે, જેને સ્લેટ ટેબ્લેટ સાથે આપવામાં આવેલ સ્લોટ વાપરીને જોડી શકાય છે. ટેબ્લેટને કન્વર્ટેબલ ટેબ્લેટ પીસી બનાવીને રગેડ ટેબ્લેટ એવા વપરાશકારોને માફક આવે છે જેને કપરી વાતાવરણીય પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે. તેઓ તેમના આંચકા સુરક્ષિત આંતરિક હાર્ડ ડ્રાઈવ અને સુરક્ષાત્મક કવચને લીધે ખૂબ જ ટકાઉ હોય છે. તમારા માટે એ યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે કે સાધનને સૌપ્રથમ વાપરતા પહેલા તમારે બેટરીને ઓછામાં ઓછી 6-8 કલાક સુધી અથવા બેટરી સંપૂર્ણપણે ચાર્જ ન થઈ જાય ત્યાં સુધી ચાર્જ કરવાની છે. આપણે બેટરી ચાર્જ કેવી રીતે કરવાની છે? માત્ર આ પગલાઓને અનુસરો. સૌપ્રથમ કેબલને ચાર્જ કરવાના હેડમાં દાખલ કરો અને હેડને પ્રમાણિત એસી પાવર પિનમાં નાખો. સાધન આપોઆપ જ ચાર્જ થવાનું શરૂ થઈ જશે. સાધન પૂરેપૂરું ચાર્જ થઈ જાય ત્યારબાદ ચાર્જિંગ હેડને પિનમાંથી કાઢી લો. સાધનમાં ઊર્જા બચાવવા માટે તમે પાવર સેવ બટનને દબાવીને સ્ક્રીન બંધ કરી દઈ શકો છો, જેને લીધે સ્ક્રીન લોક સ્ક્રીન મોડમાં જતો રહેશે. સાધનને ફરીથી સક્રિય કરવા માટે આ પ્રક્રિયાને ફરીથી દોહરાવો. સાધનને બંધ કરવા માટેની સાચી રીત કઈ છે? જ્યારે તમે સાધનને બંધ કરવા માંગો છો ત્યારે આ પગલાઓને અનુસરો. પહેલા પાવર બટનને થોડી સેકન્ડ્સ માટે દબાવો અને પકડી રાખો. ત્યારબાદ મેનુ દેખાશે કે જે તમારી પાસેથી ખાતરી મેળવશે કે તમે પાવર ઓફ કરવા માંગો છો. ટેબ્લેટ બંધ કરવા માટે પાવર ઓફને ટચ કરો. ટેબ્લેટની હોમ સ્ક્રીન એપ્લિકેશન્સ ફંક્શન્સ અને મેનુ માટે શરૂઆતનું બિંદુ છે. એપ્લિકેશન આઇકોન શોર્ટકટ ફોલ્ડર્સ અથવા વિજેટ્સ ઉમેરીને તમે તમારી હોમ સ્ક્રીનને ગોઠવી શકો છો. સ્ક્રીનને ડાબી અથવા જમણી તરફ ઘસો કે જેથી વધારાની સ્ક્રીન દેખાય. અત્યાર સુધી તમે શીખી ગયા કે કેવી રીતે કોમ્પ્યુટર મોબાઈલ ફોન અને ટેબ્લેટને વાપરી શકાય. હવે ચાલો આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ.